હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. આજે આપણે જોવાના છે સ્વાધ્યાયનો દાખલા નંબર 7. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમને ટૂંકમાં જણાવી દઉં, જો તમે આ એક્ઝામ્પલ જોતા પહેલા એકવાર આની આગળનો પાઠ એટલે કે નફા નુકસાનનું પત્રક કઈ રીતે યાદ રાખવું, શોર્ટકટ ટીપ્સ એન્ડ ટ્રીક દ્વારા સમજૂતી આપી છે, તમે એકવાર એ વિડીયો જોઈ લો તો તમને ઇઝીલી આ એક્ઝામ્પલ સમજ પડશે. વિદ્યાર્થી મિત્રો, એની લિંક પણ મેં નીચે આપી છે, તમે નીચેની લિંક દ્વારા પણ એ વિડીયો જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 7. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામ્પલની રકમ દેખાઈ રહી છે. નીચેની બાકીઓ કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 માં દર્શાવ્યા પ્રમાણે કંપનીનું નફા નુકસાનના પત્રકમાં મુખ્ય કયા શીર્ષક હેઠળ આવશે તે દર્શાવે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ એવું પૂછવાનું છે કે તમારે માત્ર ને માત્ર એનું જે ટાઇટલ આપવાનું છે કે આ જે 1 થી 14 ખર્ચા છે, આ 14 ખર્ચા મુખ્યત્વે આજે ક્યાં ક્યાં આવવાના છે તેની સમજ મેળવવાની છે. ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 7 નો આન્સર. વિદ્યાર્થી મિત્રો, મેં આન્સરમાં પહેલા શરૂઆતમાં 1 થી 14 જે ટાઇટલ લખેલા છે, માત્ર ની સામે એનું મુખ્યત્વે જે ટાઇટલ કયું આવવાનું છે તે જ લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ પહેલું છે વેચાણ. તો આપણે ટીપ્સ એન્ડ ટ્રીકમાં તમને કામ લાગશે હંમેશા વેચાણ એટલે તમારી કઈ ઉપજ કહેવાય, જે કામગીરીમાંથી ઉપજ. તો ચાલો એની નોંધ કરી દઈએ, આપણે નફા નુકસાન પત્રકમાં સામે લખી દઈએ અને કામગીરીમાંથી ઉપજ. એક જ વસ્તુ આવે છે વેચાણ, હંમેશા કામગીરી ઉપજ માંથી આવે. ત્યારબાદ છે પગાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પગાર કોને આપી શકાય, આપણે જે પગાર કોને આપીએ, આપણા જે કર્મચારીને આપીએ, તો જોઈ લે ટીપ્સ એન્ડ ટ્રીકમાં અહીંયા લખેલું છે કે આ કર્મચારીને આપવાની થતી રકમ એટલે તમે એને જે પગાર આપો, જે બોનસ આપો, જે કમિશન આપો, તમે કર્મચારીને કઈ પણ આપો એની નોંધ કરવાની, કર્મચારીના લાભના ખર્ચામાં. તો ચાલો આપણે નોંધ કરી દઈએ છીએ જે કર્મચારીના લાભના ખર્ચ. ત્યારબાદ છે અને ઘસારો. તો વિદ્યાર્થી મિત્રોનું જે ટાઇટલ પણ એવું જ છે લખ્યું છે કે ઘસારો અને માનીવાળ ખર્ચ, એટલે આમાં ટીપ્સ એન્ડ ટ્રીકનો કોઈ આપણે યુઝ કરવાનો નથી, બહુ ઇઝીલી છે. ત્યારબાદ છે નંબર 4 લખ્યું છે કે કાલકાત પરત. વિદ્યાર્થી મિત્રો, એ મારો પ્રશ્ન છે, અને કાલકાત પરત શું છે, આપણી ઉપજ છે કે ખર્ચા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી ઉપજ કહેવાય, કારણ કે આપણે જે ભૂતકાળમાં જે માની વાળી કાલકાતની રકમ અત્યારે મળી પરત છે એટલે ઉપજ કહેવાય. ઉપજમાં 2 જ વસ્તુ આવે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, એક છે વેચાણ અને બીજી અન્ય ઉપજ. તમને વેચાણ સિવાયની કોઈ પણ આવક આપણે લખશું અન્ય ઉપજમાં, આપણે એની જે ટીપ્સ એન્ડ ટ્રીકમાં જોશું તમને દેખાશે કાલકાત પરત. તો ચાલો આપણે નોંધ કરી દઈએ અન્ય ઉપજમાં આવશે, લખી દઈએ અન્ય ઉપજ. ડિબેન્ચર વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, શબ્દ પકડી લેજો વ્યાજ. ટીપ્સ એન્ડ ટ્રીક આપણે કામ લાગશે, કોઈ પણ જગ્યાએ તમને વ્યાજ શબ્દ દેખાઈ જાય, વ્યાજ શબ્દ દેખાય એટલે તમારે એની નોંધ નાણાકીય પડતરમાં કરવાની હોય છે. તો ચાલો આપણે જોઈ લે ટીપ્સ એન્ડ ટ્રીક. વિદ્યાર્થી મિત્રો, ટીપ્સ એન્ડ ટ્રીક આપેલી, કોઈ પણ ચૂકવેલું વ્યાજ હોય અથવા તમને વ્યાજ શબ્દ દેખાય છે, લોન પર વ્યાજ હોય અથવા તમારું રોકાણ પર વ્યાજ હોય, આ રીતે હમણાં જે આપ્યું છે કે ડિબેન્ચર પર વ્યાજ હોય, આવા કોઈ પણ વ્યાજ હોય એની નોંધ ક્યાં કરીશું આપણે, નાણાકીય પડતરમાં. તો ચાલો આપણે નોંધ કરી દઈએ, સામે લખી દઈએ નાણાકીય પડતર. ઓડિટ ફી. વિદ્યાર્થી મિત્રો, જે મુદ્દા નંબર 6 છે ઓડિટ ફી. આ ઓડિટ ફી એટલે શું, તમારા હિસાબ કિતાબનો જે ખર્ચો થાય, જે તૈયાર કરવાનો હતો, ચેકિંગ કરવાનો ખર્ચ, આપણે ઓડિટ ફી કહેવાય. આની નોંધ ક્યાં કરીએ, વાર્ષિક હિસાબમાં આપણે નફા નુકસાન ખાતાની ઉધાર પર કરીએ. તો નફા નુકસાન જે ખાતાની ઉધાર પર, જો અહીંયા લખેલું છે નફા નુકસાન ખાતાની ઉધાર પર આવતી તમામ ખર્ચાઓ ક્યાં લખીશું, અન્ય ખર્ચામાં લખીશું. તો ચાલો એની નોંધ કરી દઈએ અન્ય ખર્ચા. હવે પછી છે જે નંબર 7, ભંગારની ઉપજ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું 2 જ પ્રકારની ઉપજ આવે છે, જે વેચાણની ઉપજ ને બાકી અન્ય ઉપજ. તો તમને અહીંયા જે ભંગારની ઉપજ આવે એટલે વેચાણ સિવાયની આવક છે, આપણે લખશું અન્ય ઉપજમાં આવશે. તમે કોઈ પણ આવક હોય વેચાણ સિવાયની કોઈ પણ આવક, આપણે લખશું અન્ય ઉપજમાં. ત્યારબાદ છે મિલકત વેચાણ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એનો એ જ મુદ્દો છે, વેચાણ સિવાયની આવક છે, અહીંયા છે નફો. નફો એટલે તમારી આવક થઈ, ઉપજ થઈ, તો આની પણ આપણે નોંધ કરીશું અન્ય ઉપજમાં. હવે છે મુદ્દા નંબર 9, જાહેરાત ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, ક્યાં આવે છે જાહેરાત ખર્ચ, આપણને ખબર છે નફા નુકસાન ખાતાની ઉધાર પર આવે છે. તો હમણાં જ મેં ટીપ સમજાવેલી, નફા નુકસાન ખાતાની ઉધાર પર આવે તો એ રકમ આપણે ક્યાં લખીએ છીએ, અન્ય ખર્ચામાં. તો ચાલો એની નોંધ કરી દઈએ અન્ય ખર્ચામાં આવશે જાહેરાત ખર્ચ. હવે જોઈ લે કે મુદ્દા નંબર 10 શું છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. વિદ્યાર્થી મિત્રો, આપણે પીએફમાં ફાળો કોને આપીએ, આપણા જે કર્મચારીને આપીએ. એનો અર્થ એવો છે કે કર્મચારીને કોઈ પણ રકમ આપો છો, આપણે એની નોંધ ક્યાં કરીએ છીએ, કર્મચારીના લાભના ખર્ચા. ચાલો આપણે જોઈ લઈએ ટીપ્સ. અહીંયા જો કોઈ પણ કર્મચારીને આપવાની થતી રકમ, પ્રોવિડન્ટ ફંડ આપો, પગાર આપો, તમે સેલરી આપો, અથવા તો તમે એને જે કમિશન આપો, બોનસ આપો, કર્મચારીને કોઈ પણ વસ્તુ આપે, લખાય કર્મચારીના ખર્ચા, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પણ કર્મચારીને આપવાનો હોય છે. એટલે આપણે લખી દઈએ સામે કર્મચારીના લાભના ખર્ચા. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, શબ્દ આવ્યો વ્યાજ, મેં શોર્ટકટ ટીપ્સ એન્ડ ટ્રીક આપેલી,
ચારે પણ તમને વ્યાજ શબ્દ દેખાઈ જાય તો એની નોંધ ક્યાં કરી છે? નાણાકીય પડતરમાં જોઈ લે. આપણે ટિપ્સ એન્ડ ટ્રીકમાં મેં તમને કીધેલું કે નાણાકીય પડતરમાં કોઈ પણ ચૂકવેલ વ્યાજ, એટલે વ્યાજ શબ્દ દેખાય છે તો આપણે લખવાનું નાણાકીય પડતરમાં. ચાલો એની સામે લખી દઈએ છીએ આપણે નાણાકીય પડતર. હવે જોશું બેંક ચાર્જીસ. વિદ્યાર્થી મિત્રો તમને શબ્દ આપ્યો બેંક ચાર્જીસ, તમારો ખર્ચ કે આવક. તમે બેંક જે કઈ સેવા પૂરી પડે આપે એના બદલામાં બેંક થી ચાર્જ વસૂલ કરે, આપણા માટે ખર્ચ કહેવાય. એટલે ખર્ચ ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ખાતાની ઉધાર પર લખીએ છીએ. તો મેં ટિપ્સ એન્ડ ટ્રીક આપેલી, નફા નુકસાન ખાતાની ઉધાર પર તમે કોઈ પણ ખર્ચા લખો એ ખર્ચા આવે તો ક્યાં આવશે? અન્ય ખર્ચામાં. ચાલો આપણે નોંધ કરી દઈએ, એની સામે લખી દઈએ અન્ય ખર્ચા. ત્યારબાદ ફરીથી આવ્યું જે કર્મચારીને બોનસ. વિદ્યાર્થી મિત્રો જો કર્મચારીને રકમ આપવાની થઈ, અહીંયા પણ હતું જે કર્મચારીને ફાળો આપ્યો, આ ઉપરાંત બીજું આપેલું કર્મચારીને પગાર, તો આ બધી રકમ કોને આપીએ છીએ? કર્મચારીને. તો બોલાની નોંધ ક્યાં કરીએ છીએ? કર્મચારીના લાભના ખર્ચા. કર્મચારીના લાભના ખર્ચા, તો એનો જવાબ પણ શું આવશે? કર્મચારીના લાભના ખર્ચા. ચાલો એની નોંધ કરી દઈએ કર્મચારીના લાભના ખર્ચા. હવે ત્યારબાદ જે છેલ્લો મુદ્દો છે, માંડી વાળા ડિબેન્ચર વટાવ. વિદ્યાર્થી મિત્રો શબ્દ છે ડિબેન્ચર વટાવ એટલે શું? આપણે એને કહીએ છીએ અવાસ્તવિક મિલકત. મેં અગાઉ પણ કહેલું અવાસ્તવિક મિલકત કે અદ્રશ્ય મિલકત તમે માંડી વાળો ત્યારે એની નોંધ હંમેશા આવે છે અને ઘસારો અને માંડી વાળ રકમમાં. તો ચાલો આપણે જોઈ લઈએ ડિબેન્ચર વટાવ છે અવાસ્તવિક મિલકત. મેં લખ્યું મિલકત ઘસારો, અદ્રશ્ય મિલકત કે અવાસ્તવિક મિલકતની માંડમાં ડિબેન્ચર વટાવે અવાસ્તવિક મિલકત છે એટલે એની નોંધ કરશું અને ઘસારો અને માંડી વાળ રકમ. ચાલો આપણે નોંધ કરી દઈએ છેલ્લા મુદ્દામાં ઘસારો અને માંડી વાળેલ રકમના ખર્ચા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 7 સંપૂર્ણ જોયો હતો. એમાં કેટલીક અંશે ટિપ્સ એન્ડ ટ્રીક તમે યુઝ કરી હતી અને અગાઉનો વિડીયો તમે નફા નુકસાનનો પત્રકથી યાદ રાખજો. તમે ના જોયો હોય તો એકવાર જોઈ લો અને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમે મિત્રો સાથે શેર કરો આ વિડીયોને અપડેટ મેળવવા માટે. હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને ફ્રીમાં એકાઉન્ટ વિશેના તમામે તમામ ચેપ્ટરના વિડીયો તમે સરળતાથી મેળવી શકો અને તમે ઇઝીલી મેક્સિમમ માર્ક્સ લાવી શકો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરનો નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.